ગુજરાન ચલાવવા માટે ખેતીનો પાક લઈ અને શાકભાજી ઉગાડતા પરિવાર દ્વારા આવા શાકભાજીને ફેંકી દેવામાં આવેલા હતા. મોદી સરકારે એકાએક 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી દેતા સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયેલા છે, ત્યારે ખેડૂતો પણ પરેશાન થઈ ગયેલા છે. ખાસ કરીને શાકભાજી ઉગાડી રોજી રોટી મેળવતા ખેડૂતો યાર્ડમાં આવતા હોય છે અને યાર્ડમાં પોતાનો વેપાર કરતા હોય છે, પરંતુ યાર્ડ બંધ રહેતા મુશ્કેલીમાં મુકાયેલા છે. અમરેલી અને બગસરામાં શાકભાજીને રસ્તા પર ફેંકવા માંડેલા છે ખેડૂતો. જ્યારથી રૂપિયા 500 અને 1000ની નોટ રદ થઈ છે ત્યારથી સામાન્ય લોકો પરેશાન થઈ ઉઠેલા છે, ત્યારે ખેડૂતોની હાલત પણ અત્યંત કફોડી થઈ ગયેલી છે. ખાસ કરીને શાકભાજી ઉગાડી અને રોજી રોટી મેળવતા ખેડૂતો યાર્ડ બંધ રહેતા રાતા પાણીએ રોઈ રહેલા છે. અમરેલી અને બગસરા માર્કેટિંગ યાર્ડમાં 4 દિવસ બંધ રહેતા ખેતરોમાં ઉગેલા શાકભાજીના ઢગલા થઈ રહેલા છે. રોજ સવાર પડે અને રીંગણા, મરચા, ટમેટા અને દૂધીનો મબલક પાક ઉતરી રહ્યો છે, પરંતુ માર્કેટિંગ યાર્ડ બંધ હોવાના કારણે વેચાણ પણ બંધ હોવાથી ખેડૂતો રોષભેર શાકભાજીને રસ્તા પર તેમજ નદી કે તળાવોમાં નાખવા મજબૂર બનેલા છે. હજારની અને 500ની નોટ બંધ કરી આ ખેડૂતને શાકભાજીનો અમારો ધંધો છે. આ 4 મહિનાથી આ મહેનત કરતા હતા, 15 દિવસ થયા અમારે શાકભાજી ઉતરે છે અને આ 4 દિવસ એડ બંધ થયા તો અમારે આ રોડ માથે નાખી દેવું પડે. આ મોદી સાહેબને એ અકલ નથી કે અમારે શીખવાડવું પડે કે આ શાકભાજી હાટું એડમાં પૈસા દેવા જોઈએ? 4-4 દિવસ એડ બંધ રહે, આ મોદી કઈ રીતનો છે? કાળી મજૂરી ચડાવી છે, દવાઓના ખર્ચા, ખાતરોના ખર્ચા, આ ક્યાં અમારે નાખવાની અત્યારે શાકભાજી રોડ માથે? હવે આ બધાને મારવાનો છે કે જીવાડવાનો છે? હવે આ દેખો આટલી આખી કમાઈ કરી રહ્યા, કોઈ અમારે કાંઈ રૂપિયો નહીં દેખવા ચડતો. આજે 100 મહિના થઈ ગયા અમારે, હવે 500 નોટ લેવા લઈને જો એટલે કે નથી લેવી. વેપારી 1000ની નોટ આલો એટલે નહીં મળે, ત્યાં અમે ત્યાં 300 રૂપિયા વટાવના લઈ ગયા. તારે આ 500-1000ની નોટ વટાવ કરી, હમણાં 300 રૂપિયા લે વેપારી. શાકભાજી ઉતરે એનું શું કરવાનું? હા, શાકભાજી તો કોઈ લેતા નથી, પછી આ ગટરમાં નાખીને ઢગલા વાળ્યા છે. ફેંકી દો છો તમે? ફેંકી જ દેવાય ને, પછી કોણ રાખે? અત્યારે મજૂરોને ખાવા કઈ રોટલા નથી, કઈ અન્ન નથી, કઈ અને અમારે કરવાનું શું આમાં? એમ ખેડૂતોને પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે, અને પર અમે ખર્ચા ચડાવ્યા છે અને તમે જોઈ શકો છો. આ રીંગણી અત્યારે પોષકળ પાક છે અને હાલમાં અમે ઉપર બધું ફેંકી દીધું છે. અમારે એક ખેડૂત નહીં, તમામ ખેડૂતોને આ પરિસ્થિતિ હાલમાં છે અને મજૂરો અત્યારે પૂરું મજૂરી મળતી નથી. આમાં કેવી રીતે મજૂરીને મજૂર દેવી અમારે? અને હાલમાં 500-1000 નોટું ફેલ થઈ ગયેલી છે. એટલે મજૂરો અત્યારે છૂટા લેવા જાય કે આમાં મજૂરી કરે કે ખાવું?